આપતા પહેલા હું સાત વસ્તુથી તમને બાંધવા માંગીશ. સાત જીવનમાં એવા ફેક્ટર અપનાવજો. નંબર એક, તમારી જાણ કરવાની સાધના કરવા માટેનો સમય એક જોઈશ. ફર્સ્ટ, એક સમય સવારે 7, સવારે 8, સવારે 10, સવારે 12 કે મધ્યરાત્રિ. ઘણા લોકો રાતના 12-3 વાગ્યા સાધના કરતા હોય છે. સમય તમારા પર જોઈ શકો, પણ તમે સમય એક રાખવાની કોશિશ કરશો. એક સમય જાપ કરશો તો ફળીભૂત થશે. બાકી જેમ ફોરેન ગયા હોય આપણે અને પછી અમેરિકામાં હોય, અમેરિકાથી જયારે પાછા ઇન્ડિયા આવીએ તો જેટલેક ખાવા પીવાની આપણી ખાણી પીની ફરફાર થઈ ગઈ હોય, વાંધા પડી જઈએ. હજુ પેટ ઊંઘ તો સેટ 3-4 દિવસમાં થાય, પેટ સેટ થતા તો 12-15 દિવસ લાગી જાય આપણને. અને 12-15 દિવસ પછી આપણું કઈ આપણે પેટ સેટ કરી શકીએ છીએ. તો જેમ પેટ સેટ કરવામાં આટલો સમય લાગી જાય છે, બસ એવી રીતે મંત્ર સાધના અલગ અલગ ટાઈમે કરશો તેની સિદ્ધિ મેળવી એ સિદ્ધ કરવું ઘણું કપરું થઈ જશે. માટે મારું પહેલું નિયમ કે એક સમય. નંબર બે, એક વસ્ત્ર. જાપ કરવા માટે બેસો ત્યારે તેના વસ્ત્રની પણ એક શુદ્ધિ બતાવે છે. જાપ કરવા માટે બેસતી વખતે વસ્ત્ર કેવા હોવા જોઈએ? સફેદ, લાલ, પીળા અને નીલા આ વર્ણ બતાવ્યા છે. આ વર્ણના વસ્ત્ર પહેરવાના છે. નંબર ત્રણ, એક આસન. જમીન પર બેસીને ક્યારેય પણ સાધના ન થાય. સાધના માટે આપણી પાસે કોઈ ને કઈક આસન જોઈએ. આસનની અંદર એટલા માટે જાપ કરવાનો કે જયારે કોઈ પણ જાપની સિદ્ધિ થાય તો અંદરથી જે ઉર્જા પ્રગટ થાય એ ધરતીમાં ખેંચાઈ ન જવી જોઈએ. એટલા માટે આપણે આસન પર બેસવાનું છે. એટલે આપણી ઉર્જાઓ આપણી અંદર જ રહે, આસન એને ધરતી સાથે કનેક્ટ થઈને નીચે ન જવા દે, એના માટે આલંબન આપેલું છે. એક સમય, એક વસ્ત્ર, એક જાપ, એક આસન, એમાં પણ વધુ રૂપ છે એક જ જાપ. એક માળામાં તમે જે જાપ લો એ માળાનો જાપ પણ એ સમય ફિક્સ રાખવાનો છે. એ માળા પણ ગમે તેવી ન હોવી જોઈએ. એ માળા પણ ગુરુ ભગવાન દ્વારા 108 વખત 62 શક્તિ મંત્રિત થયેલી હોવી જોઈએ. એ મંત્રિત થયેલી માળાથી જાપ થાય. કેટલીક માળાઓ સ્ફટિકની છે, કેટલીક રુદ્રાક્ષની માળાઓ છે, કેટલીક સુખડની માળાઓ છે. આ બધી પ્રાકૃતિક અને કુદરતી ધરતી પર ઉગેલી વસ્તુ, ધરતી પર જન્મેલી વસ્તુમાંથી આ બધી વસ્તુનું સર્જન થતું હોય છે. એક આસન, એક જાપ, એક વસ્ત્ર, એક જ માળા, એમાં વળી પાછું આપણું એક જ ચિત્ત જોઈએ. ચિત્ત પણ ફેરફાર થયા કરશે ને તો પણ આ સાધના આપણે સિદ્ધ નથી કરી શકવાના. એકાગ્ર ચિત્તે સાધના થવી જોઈએ. જયારે તમે શ્રાદ્ધા બેસો છો ત્યારે તમારી બંને આંખ થોડી ઢળતી રાખવાની છે, ખુલ્લીને સ્લાઇડ ઢળતી રાખવાની છે. અને જયારે જાપના મંત્રને તમે હાથમાં લો, જાપના મૂળ મંત્ર, જયારે કોઈ બી માળા તમે હાથમાં લીધી હોય તો એ માળા પડી ન જવી જોઈએ, એ ધરતી પર જતી ન રહેવી જોઈએ. એ માળાને હાથમાં લીધા પછી એ માળાની સામે બરાબર આંખોની અંદર આજે અહીંયા આગળ આપણું આજ્ઞા ચક્ર છે, એ આજ્ઞા ચક્રમાં એ જાપને બરાબર સિદ્ધ કરી, એ જાપને બરાબર સેટ કરી, ત્યાંને ત્યાં જ ચિત્તને પોરવીને આપણે આ મંત્ર જાપ કરવાનો હોય છે. અને મંત્ર જાપનો મંત્ર સ્પષ્ટ નાભીમાંથી હોવો જોઈએ. ભલે કદાચ જીભથી ન બોલાય પણ ભીતર નાભીમાંથી પ્રગટ થવો જોઈએ. આળસ વરળતા, શરીરને કંટાળીને કરતા, ઢીલા પડીને જાપ નથી થતો. બાકી તો એક ઉપાસનામાં ગયો હતો અને બધા બહેનો બેઠા હતા, ઉંમરના એક બહેનો હતા, બધા મસ્ત ટોળું લગાડીને બેઠા હતા. હું ત્યાં માસ્ટરને ભણાવવા માટે ગયો હતો અને ટોળું ચાલતું હતું ત્યાં આગળ. બધા બહેનો બેઠા હતા, બેઠા બેઠા બધા બધાથી પોતાની એક બેન આપના માળા હતી, માળા ગણતા ગણતા જાપ કરતા કરતા ચોખા ખાતા હતા. તો આ ચોખા ખાતા ખાતા જાપ કેવો થાય? એમાં એક બેન જાપ કરતા કરતા બીજા બેન સાથે વાતો કરતા હતા, વાતો કરતા જાય માળાનો મણકા ચાલતા જાય વાતો. મેં આ બે ઉપયોગ તો કેવળ નાની પણ ન કરી શકે. આ બેન માળામાં ધ્યાન રાખી શકે છે અને વાતો પણ કરી શકે છે. પણ ઘણી વખત આ જો અત્યારથી આપણે નહીં કેળવીએ ને તો મોટી ઉંમરમાં આપણી સાથે આ જ થવાનું છે. બિચારા બહેનોનો વાત નથી, મારે કોઈનું ક્રિટિસાઇઝ નથી કરવી, પણ મારે એમ કેવું છે કે આ ઘટના કેમ થઈ? કારણ કે પહેલેથી કેળવ્યું નથી. એકાગ્ર ચિત્તે જાપ કરવાનું છે. ચિત્તની એકાગ્રતા જ નહીં હોય, મંત્ર સરસ હોય, યંત્ર સરસ હોય, આસન સરસ હોય, બધું જ સરસ હોય, પણ જયારે ચિત્તની એકાગ્રતા જ ન હોય તો શું ફાયદો છે? વસ્ત્ર એ, આસન એ, જાપ એ, માળા એ, સમય એ, ચિત્ત એ અને દિશા એ. છેલ્લો પોઈન્ટ છે, કઈ દિશામાં બેસીને જાપ કરવાનું. મેજોરિટી આપણે માટે દિશા આપવામાં આવેલી છે, પૂર્વ દિશા અથવા તો ઉત્તર દિશા. આપણું મોઢાની સામે, આપણી સામેની દિશા ઉત્તર અથવા પૂર્વ હોવી જોઈએ. આપણે ક્યાં બેઠા છીએ નહીં, આપણી આંખોની સામે દેખાતી દિશા પૂર્વ, ફર્સ્ટ, સેકન્ડ, ઉત્તર દિશા હોય છે. આ દિશામાં બેસીને જાપ કરવાના છે. આ જાપ કરતી વખતે અંધારું હોય તો સૌથી બેસ્ટ, દીવાની રોશની હોય તો સૌથી સરસ. આલંબનમાં જે પરમાત્માનો જાપ થયો છે તેનો આલંબન જોઈએ. અત્યારે શંખેશ્વર પ્રભુ પાર્શ્વનાથ દાદાની આપણે પોષદશમીની વાતો કરી રહ્યા છે. આપણી સામે આલંબન યોગમાં પ્રભુ પાર્શ્વનાથ દાદાની મજાની છબી, મજાની મૂર્તિ આલંબન યોગ હોય. અનુકૂળતા ન હોય તો કઈ,
આપણા ચિત્તની અંદર પણ પ્રભુનું આલંબન હોય, કારણ કે ચિત્ત બીજે ભટકતું હશે અને પરમાત્માનો જાપ કરવા બેઠા છું તો એ જાપ કદાચ આપણે સફળ નહીં કરી શકીએ. માટે માળા લઈને આપણે જાપ કરવાનો હોય છે. કોઈ પણ જાપ શરૂઆત કરતા પહેલા નવકાર મંત્રની એક માળા પહેલા ગણી લેવાની. એ જ માળા પર, જે માળા પર તમે સંકેશ્વર દાદાનો જાપ કરવાના છો, એ જ માળા પર સૌથી પ્રથમ તમારે એક નવકારવાળીની બાંધી માળા ધરવાની. કારણ કે નવકાર મંત્રથી જ કોઈ પણ જાપની સિદ્ધિ છે. કારણ કે મહામંત્ર છે, એ મોટો મંત્ર છે, એ શાશ્વત મંત્ર છે, એના દ્વારા બધા મંત્રોની સિદ્ધિ છે. માટે આ મંત્ર જાપ બતાવ્યો છે. અને પછી બરાબર જે જાપ આપણે કરવાનો છે, ધરેન્દ્ર પદ્માવતી માટેનો જાપ શાસ્ત્રની અંદર મહાપુરુષો પાસેથી સાંભળ્યો છે. ઓમ હ્રીમ શ્રી ધર્મેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ.